કહીશું કે શું જે રીતે નોટબંધીનો નિર્ણય લેવાયો છે ત્યારે સ્માર્ટ વુમન્સ જે છે તે ચોક્કસથી આ પરિસ્થિતિને હેન્ડલ કરી રહી છે. આપનો મત શું છે અંગે? સૌથી પહેલા તો જેમ બધાએ કહ્યું, આઈ એમ ઓલસો વિથ ઇટ. એમાં કોઈ ડાઉટ નથી, કોઈ બી માણસ ઇઝ નોટ અગેન્સ્ટ ઇટ, એવું તો પોસિબલ નથી, એક્સેપ્ટ ઓપોઝિશન ને પોલિટિક્સ. મારે પોલિટિક્સ અહીંયા નથી કરવી, પણ એઝ અ કોમન મેન, એઝ અ લે મેન હું એમ કહેવા માંગુ છું કે આ બહુ જ સરસ નિર્ણય છે, બટ એમાં પ્લાનિંગનો ભયંકર અભાવ છે. સિમ્પલ બે જ એક્ઝામ્પલ આપીશ ટુ સ્ટાર્ટ વિથ. કે સૌથી પહેલા કે લેટ્સ સે કે અત્યારે જે દિવાળીનું સીઝન હતું, તો આપણે એટીએમ બોલો યા બેંકમાં બોલો, 100 રૂપિયાની વધારે નોટ એ લોકો પુશ કરી શકે, એ બાને પુશ કરી શકે કે દિવાળી છે ને અત્યારે આમ તેમ કંઈક બી બાને પુશ કરી શકે. બીજું કે આપણે જયારે નવી 2000ની નોટ આવી, એના 15-20 દિવસ પહેલા આપણે બધાએ વોટ્સએપ પર એના ફોટા જોવાના ચાલુ કરી દીધા છે કે નવી નોટ આવવાની છે. ઇરિસ્પેક્ટિવ ડિમોનિટાઇઝેશન ને તો કોઈનું સપનું નહોતું, પણ એ લોકોને ખબર હતી. તો પહેલાથી અગર 2000ની નોટનું કેલિબ્રેશન થાત, કારણ કે ગામમાં તો ખબર છે નોટ આવવાની છે, તો આ બધી હાલાકી ઓછી થાત. કારણ કે મારે ખાસ કહેવું છે કે અધર દેન અ બિઝનેસ વુમન, અધર દેન અ હોમમેકર, નોટ હોમમેકર પણ જે ઘર સંભાળું, હું એક સોશિયલ સેક્ટરમાં બી કામ કરું છું. મારું એક ફાઉન્ડેશન છે ને, હવે એમાં સાંભળવા જેવી સ્ટોરી છે. તમે બધા તો બધા સરસ સરસ કહી દીધું, અમે એમ કર્યું બિચારો. આજ સુધી મેં એવા કોઈને નથી સમજ્યું કે કોઈ કહ્યું કે દૂધવાલાને આપણે 2000 રૂપિયા આપીને કીધા કે ભાઈ તું ચાલ રાખ તારી પાસે એડવાન્સમાં. બધા એવું કહે છે કે દૂધવાલા એ લોકોનો ઉધાર આપે છે, એટલે એ શરમ આપણને આવી જોઈએ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જે સરસપુરની મારી ગરીબ બહેનો છે, એ લોકો કારણ કે એ લોકોના જનધનના અકાઉન્ટ મેં ખોલાયા છે, 200-250 જનધનના અકાઉન્ટ મેં ખોલાયા છે, અને આધાર કાર્ડ અત્યારે પ્રોબ્લેમ છે, 500 આધાર કાર્ડ અમે કરાયા છે. એ લોકોને સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં આવ્યો કે જેવું દિવાળીમાં એ લોકોએ નાની નાની નોટોમાં આપી નાખી હતી. મોટી નોટો તો ઓબ્વિયસલી લોકો સેવ કરે જ. હવે જેવું ખબર પડી એટલે ત્યાં આખી પેનિક થઈ ગઈ. પેનિક એટલે બી થઈ કારણ કે ત્યાં શું નોર્મલી આવી બધી જગ્યાએ ટાઉટ્સ કામ કરતા હોય, દલાલો કામ કરતા હોય, એટલે એ લોકોને માથામાં નાખ્યું કે તમારા પૈસા એ થઈ ગયા, અમે છૂટા કરી આપીએ આમ તેમ. એટલે ઓબ્વિયસલી મારી ત્યાં 6 બહેનો બેસે છે, એટલે એ લોકો આ બધું હેન્ડલ કર્યું, ગાંડા થઈ ગયા હેન્ડલ કરતા કરતા. હજી બી કરી રહ્યા છે બહેનોને, બેંક લઈ જઈને બધા નાટક ચાલી રહ્યા છે. એટલે કમિંગ બેક ટુ આજે બે સ્ટેક છે. બેને બહુ એક બસ સરસ નેતાવાળો ડાયલોગ મારી દીધો કે ભાઈ ઘર રંગાય તો બધા હેરાન થાય, પણ જયારે આપણું ઘર રંગાય છે, એ જ મારે કેવું છે સ્માર્ટ વુમેનના, જયારે ઘર રંગાય છે ત્યારે આઈધર એ લોકોનું 3 મહિનાનું પ્લાનિંગ હોય છે કે બે મારું આ રીતનું પ્લાનિંગ હશે, યા તો પછી એ રીતે ઘર રંગાવું. કારણ કે ઘણા ઘર રંગાવો રોકાયા છે, કાલે જ અમે ડિસ્કસ કર્યું છે, તો એ પ્લાનિંગનો બહુ અભાવ છે. એટલે મારું ખાલી જોડો એટલો જ છે કે આપણે બ્લેક મની, કરપ્શન બધું જ રોકવું છે, વી આર ફોર ઇટ. પણ મને મારી પાસે તો આમાં આઈ એમ બેઝિકલી પ્લાસ્ટિક મની યુઝર, એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આજે બધાને હેન્ડલ થઈ રહ્યા છે આપણે, તો અગર પ્લાનિંગ વ્યવસ્થિત હોતે તો ઓબ્વિયસલી આ તો કરવાનું જ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ પ્લાનિંગ વ્યવસ્થિત હોતે તો અત્યારે જે ડિપ્રેશન આવી ગયું છે માર્કેટમાં, એટલે નોટ મેન્ટલ ડિપ્રેશન, વર્ક ડિપ્રેશન, ઇકોનોમી ડિપ્રેશન, એ આપણે બચાવી શકાતા. ચોક્કસથી.